ધોરણ છ વિષય ગણિત પાઠ દસ માપન, જેમાં ગયા ક્લાસમાં આપણે આકૃતિ પરથી ક્ષેત્રફળ કેવી રીતે શોધવા તે શીખ્યા હતા. આજે આપણે સ્વાધ્યાય 10.3નો અભ્યાસ કરીશું, જેમાં અત્યાર સુધી આપણે પરિમિતિ કેવી રીતે શોધાય તે શીખ્યા. પરિમિતિનું સૂત્ર 2 × લંબાઈ વત્તા પહોળાઈનો ઉપયોગ કર્યો હતો. બોર્ડરનું માપ કેવી રીતે લેવું અને કેવી રીતે શોધવું તે શીખ્યા. હવે સ્વાધ્યાય 10.3થી ચોરસ અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધતા શીખવાનું છે. સૂત્ર તમારે યાદ રાખવું ફરજિયાત છે. જો સૂત્ર યાદ નહીં હોય તો એક પણ દાખલો આવડવો અઘરો પડી જશે, અથવા સૂત્રમાં ભેગું થઈ જશે કે ભાઈ પરિમિતિનું સૂત્ર હતું ને એમાં ક્ષેત્રફળનું મુકાઈ જશે તો પણ તમારા માર્ક જશે. તો સૂત્ર ફરજિયાત યાદ રાખવા. હવે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. હવે આપણે પરિમિતિ તો શોધતા શીખી ગયા, હવે શું આવું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ હોવું જોઈએ, તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણે ફટાફટ સરળ રીતે શોધી શકીએ. તો પહેલો દાખલો જોઈએ, લંબાઈ અને પહોળાઈ. આમાં તમને ઉલ્લેખ નથી કર્યો, પણ પહેલાં જે એ લંબાઈ 4 સેમી લઈએ અને પહોળાઈ એ 3 સેમી લો. આમાં મૂંઝાવાનું નહીં, જો લંબાઈ અને પહોળાઈ બે અલગ અલગ લેવાઈ ગયું હોય તો એ અંતે બેનો સૂત્રમાં ગુણાકાર જ થવાનો છે. એટલે તમારે આપેલું ન હોય ત્યારે કંઈ પણ લઈ શકો, લંબાઈ અથવા પહોળાઈ. બરાબર, લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ 4 સેમી ગુણ્યા પહોળાઈ 3 સેમી. 4 × 3, 4 × 3 = 12 સેમી. આ શું થયું? લંબચોરસનું ક્ષેત્રફળ. હવે જોઈએ દાખલા નંબર 2 બી. એની પહેલાં આપણે એનું પુનરાવર્તન કરી લઈએ. તો એમાં લંબાઈ અને પહોળાઈ આપણને બંને આપેલું હતું, લંબાઈ 4 સેમી અને પહોળાઈ 3 સેમી. તમે પહોળાઈ અને લંબાઈ બે ન આપેલું હોય ત્યારે ગમે તે લઈ શકો. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ 4 સેમી અને પહોળાઈ 3 સેમી, 4 × 3 = 12. હવે જ્યારે તમે ક્ષેત્રફળ લખો ત્યારે ચોરસ સેમી લખવું ફરજિયાત છે, ચોરસ આવવું જોઈએ. તો 12 ચોરસ સેમી. હવે જોઈએ બી. જેમાં આપણે લંબાઈ 21 મીટર, પહોળાઈ 12 મીટર. હંમેશા એ આમાં તમારે જો ન આપેલું હોય ત્યારે લંબાઈ છે એ વધારે હોય એ લઈ લેવાની અને પહોળાઈ છે જે ઓછી હોય એ પહોળાઈમાં લઈ લેવાની. તો હવે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે એ 21 મીટર ગુણ્યા પહોળાઈ 12 મીટર. હવે 21 × 12 252 ચોરસ મીટર. હવે આમાં એમ જોઈ લેવાનું કે જો મીટર આપેલું છે તો મીટર, પહેલાં દાખલામાં સેન્ટીમીટર આપેલું હતું એટલે આપણે સેન્ટીમીટર લખ્યું. પાછળનો એકમ છે એ લખવો ફરજિયાત છે, એમાં ભૂલ થવી જોઈએ નહીં. હવે સી જોઈએ. તો 2 કિલોમીટર અને 3 કિલોમીટર. તો લંબાઈ છે એ વધારે લઈશું, તો કે લંબાઈ આમાં 3 કિલોમીટર અને પહોળાઈ 2 કિલોમીટર. હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ 3 કિમી અને પહોળાઈ 2 કિમી. 3 × 2 = 6 ચોરસ કિમી. તમે કોઈ પણ દાખલો ગણો ત્યારે ફરજિયાત યાદ રાખવાનું કે ક્ષેત્રફળ છે કે પરિમિતિ. અને બીજી વાત એ યાદ રાખવાની કે પાછળ એકમ લખવામાં ભૂલ પડે નહીં. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2.
પ્રશ્ન નંબર બેમાં છે ચોરસનું ક્ષેત્રફળ. આપણે પ્રશ્ન નંબર એકમાં છે એમાં લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું, હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધીશું. તો ચોરસમાં તો ભાઈ એક જ બાજુ આપેલી હોય, કેમ કે ચોરસમાં બધી બાજુનું માપ છે એ સરખું હોય. તો ચોરસની બાજુઓનું માપ કેટલું આપેલું છે આપણને? 10 સેમી. તેથી ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ. તો બાજુનું માપ એક કેટલું આપેલું છે આપણને? 10 સેમી. અને બીજી બાજુનું માપ પણ કેવું થશે? સરખું 10 સેમી. હવે 10 × 10 = 100 ચોરસ સેમી. જેમ લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું હતું તેવી જ રીતે આનું ક્ષેત્રફળ પણ એમ જ છે. બંનેમાં સૂત્ર છે એ યાદ રાખવાનું. તો ચોરસનું ક્ષેત્રફળ બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ. તો એક બાજુનું માપ આપેલું હતું એટલે બધી બાજુનું માપ સરખું હોય ચોરસમાં, એટલે 10 × 10 = 100 ચોરસ સેમી. તેવી રીતે આપણે બીનું શોધીએ. તો બીજો દાખલો છે એમાં ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ. તમે લંબાઈ ગુણ્યા લંબાઈ લખો તો પણ ચાલે, અથવા બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ લખો તો પણ ચાલે. 14 સેમી × 14 સેમી. 14 × 14 196 ચોરસ સેમી. હવે તમને સી આપ્યો છે એમાં 5 મીટર છે. ચોરસનું ક્ષેત્રફળ શોધવામાં એની પછીનો દાખલો સી આપ્યો છે તેમાં 5 મીટર છે. એમાં આ જ સૂત્ર લખી અને 5 × 5 કરવાના એટલે જવાબ આવશે 25 ચોરસ મીટર. એ દાખલો તમારે જાતે રફ નોટમાં ગણવાનો છે અને પછી પાકી બુકમાં લખવાનો છે.